વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ખાંડની અને ચાસણીની ઝંઝટ વગર કરકરો દાણાદાર સોફ્ટ એવો મોનથાળ બનાવીશું તો આ મોનથાળ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં ચારણો સેટ કરી દઈશું તો તમે જે પણ જારી અથવા ચારણાથી તમે લોટને ચાળતા હો એ અહીં લઈ લેવાનું છે અને તેની ઉપર આપણે આ રીતે બે વાટકા જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે તો હું મેઝરમેન્ટ કપનો ઉપયોગ કરું છું તમે કોઈપણ વાટકો સેટ કરી લો મોનથાળ બનાવવા માટે માપ માટે અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં મોથાળ બનાવવો હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે ચણાનો લોટ લેવાનો છે તો બે વાટકા જેટલો મેં લઈ લીધો છે અને તેને આપણે એકદમ સારી રીતે ચાળી લઈશું તો આજે આપણે એકદમ દાણાદાર એ પણ કરકરા લોટના ઉપયોગ વગર આ રીતે જે રૂટીનમાં ઝીણો લોટ લઈએ છીએ આપણે ઉપયોગમાં એ જ ઉપયોગમાં લેવાનો છે તો પણ આપણે એકદમ સરસ એવો દાણાદાર અને સોફ્ટ મોનથાડ બનાવીશું અને એ પણ ચાસણીની ઝંઝટ વગર અને ખાંડ કે સાકરના ઉપયોગ વગર તો આપણે ફટાફટ પહેલાં આ લોટને ચાળી લેવાનો છે તો અહીં ચણાના લોટને આપણે એકદમ સારી રીતે ચાળી લીધો હવે આપણે મોનથાણમાં મોણ દેવાનું છે તો મોણ આપણે ઘીનું દેવાનું છે તો વન ફોર્થ કપ જેટલું ઘી લેવાનું છે આ પરફેક્ટ માપ બતાવી રહી છું બે વાટકા ચણાના લોટની સામે આપણે વન ફોર્થ કપ જેટલું ગરમ ઘી એડ કરવાનું છે ગરમ કરીને જ ઘીને એડ કરવાનું છે તો ઘી એડ થઈ જાય એટલે એટલી જ ક્વોન્ટિટીમાં ગરમ દૂધ એડ કરવાનું છે દૂધ વધારે ગરમ નથી રાખવાનું તેનું ટેમ્પરેચર થોડું લો રાખવાનું છે એટલે કે વોમ મિલ્ક એડ કરવાનું છે વન ફોર્થ કપ જેટલું હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે આપણે હલાવીને મિક્સ કરી અને મોણ દઈ દઈએ તો ચણાના લોટના એક એક કણમાં આપણે મોણ એકદમ વ્યવસ્થિત દેવાનું છે તો જ આપણો મૌન થાળ છે તે એકદમ સરસ કરકરો અને સોફ્ટ બનશે તો ફટાફટ આપણે બધું જ બરાબર મિક્સ કરી અને મોણ આપી દઈએ તો આજે હું એકદમ અનોખી મૌન થાળની રેસીપી લઈને આવી છું જે બનાવો ખૂબ જ સહેલો છે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ એકદમ સરસ દાણાવાળો અને સોફ્ટ એવો આ મણથાણ બનીને રેડી થશે તો જો તમે ઘી અને દૂધને એડ કરી દીધા બાદ આ રીતે બંને હથેળીની મદદથી ઘસી અને મોણ આપશો તો એકદમ સરસ એવું મોણ છે તે આવી જશે લોટમાં બધું બરાબર મિક્સ કરી લીધા બાદ આપણે આ રીતે આંગળીની મદદથી થોડું પ્રેસ કરી અને ધાબો આપી દઈશું તો આ રીતે ધાબો આપવાથી આપણો લોટ છે તે કર્કરો રેડી થશે કરકરા ચણાના લોટને દળાવવાની અથવા તો બજારમાં લેવા જવાની જરૂર નહીં પડે તો તેના માટે આ રીતે આપણે થોડું થોડું હલકા હાથેથી થોડું હળવું એવું પ્રેસ કરી અને ત્રીસ મિનિટ માટે આ બાઉલને સાઈડ પર રાખી દઈએ ત્રીસ મિનિટ માટે સાઈડ પર રાખવું ખૂબ જરૂરી છે તો આ પ્રોસેસ થઈ જાય એટલે હવે આપણે આને ઢાંકી અને ત્રીસ મિનિટ માટે એટલે કે અડધી કલાક માટે સાઈડ પર રાખી દઈએ તો અહીં ત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે આ લોટને હાથની મદદથી આ રીતે ઉખેડી અને થોડો છૂટો એવો કરી લઈશું જેથી કરી જેટલા પણ ગાંઠા છે તે થોડા આમથા તૂટી જાય અને ત્યારબાદ આપણે આ લોટને એકદમ સારી રીતે ચાળવાનો છે તો હું તમને ચાળવાની પણ એક અલગ રીત બતાવીશ આજે તો પહેલાં આપણે આ રીતે લોટને થોડો હાથેથી છૂટો કરી લઈએ લોટ એકવાર આ રીતે છૂટો થઈ જાય ત્યારબાદ આપણે ચારણી લઈ લેવાની છે એક મોટા વાસણમાં જે લોકો પાસે ઘઉં અથવા ચોખ્ખા ચાળવા માટેનો ચારણો ના હોય તે લોકો માટે આ ઓપ્શન લઈને આવી છું પણ જો તમારી પાસે ઘઉં ચોખ્ખા ચાળવા માટેનો ચારણો હોય તો બેસ્ટ ઓપ્શન છે એ જ લેવો પણ એ ના હોય તો આ રીતની જે ચારણી આવે છે તે તો બધાના ઘરમાં અવેલેબલ હોય છે કાણાવાળી તો તેને લઈ લેવાની અને આ રીતે લોટને છે તે ઘસતું જવાનું અને એકદમ સરસ એવો આ જે ધાબો આપેલો આપણો લોટ છે ચણાનો તેને ચાળી લેવાનો છે પરફેક્ટલી આનાથી આપણો લોટ છે તે દાણાદાર થઈ જશે તો ફટાફટ આપણે ઘસી લઈએ જેથી કરી આપણે અને દાણાવાળો એકદમ સરસ એવો પરફેક્ટ લોટ મળી જાય મોનથાળ માટે તો અહીં જોઈ શકો છો લોટને ચાળી લીધા બાદ આ રીતનો દેખાશે તો પરફેક્ટ લોટ છે મોનથાળ બનાવવા માટે તો હવે આપણે મોનથાળને શેકી લઈએ તો તેના માટે ગેસની લો ફ્લેમ પર મેં કડાઈને ગરમ કરી લીધી જ્યારે પણ કોઈ પણ સ્વીટ બનાવો અથવા તો કોઈ પણ લોટ શેકવો હોય તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે જાડા તળિયાવાળી જ કડાઈ લેવી તો આપણો મોનથાળ છે તે એકદમ પરફેક્ટલી શેકાઈ જશે બળી નહીં જાય એટલા માટે હવે આપણે તેમાં અડધા વાટકા જેટલું ઘી એડ કરી દઈશું એટલે મેં મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ કપનો અથવા વાટકાનો ઉપયોગ કરી શકો છો ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે લોટ રેડી કર્યો છે તે બધો જ એડ કરી દેવાનો છે તો અત્યારે મેં અડધા વાટકા જેટલું જ ઘી લીધું છે જરૂર પડશે તો આપણે આગળ વધારે એડ કરીશું હવે આપણે ફટાફટ હલાવી અને બધું મિક્સ કરી અને લોટને શેકી લેવાનો છે તો તમે અહીં વધારે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે એકદમ ઘીવાળો લચકા જેવો મૂન બનાવવો હોય તો તો આ મૂન લોટને શેકાતા પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગે છે તો આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈને ગેસની લો ફ્લેમ પર આપણે પંદરથી વીસ મિનિટ જેવું હલાવી અને લોટને પરફેક્ટ શેકી લઈએ તમને થતું હશે કે આપણે ચાસણી નથી બનાવવાની ખાંડનો ઉપયોગ નથી કરવાના તો આપણે મોંથાળ કઈ રીતે બનાવીશું એકદમ ઇઝીલી તમે ફર્સ્ટ ટાઈમ બનાવશો તો પણ બની જશે એવી રેસીપી લઈને આવીશું અને તમને આગળ ખબર પડશે કે આપણે સાકર અને ખાંડની જગ્યાએ શું કરવાના છે તો ચાસણીની ઝંઝટ વગર વીસ મિનિટમાં બની જાવ તો આ મોનથાળ બનાવો ખૂબ સહેલો છે અને પરફેક્ટ પણ બનશે તો અહીં મને અત્યારે થોડી ઘીની ક્વોન્ટિટી છે તે ઓછી લાગી રહી છે તો ફરી હું બે ચમચી જેટલું ઘી છે તે એડ કરીશ તો આ રીતે બે બે ચમચીના બેચિસમાં ઘી એડ કરવાથી વધારે ક્વોન્ટિટીમાં ઘી પણ નહીં પડે અને પરફેક્ટ માપની સાથે આપણે મોનથાળને સોફ્ટ પણ બનાવી લેશું તો જો જરૂર લાગે તો આ રીતે બે બે ચમચીના બેચિસમાં ઘીને એડ કરવું તો ફરી આપણે હલાવી અને મિક્સ કરી લઈએ જેમ જેમ ગરમ થશે તેમ તેમ ઘી છે તે થોડું છૂટું પડશે તો જોઈ શકો છો અહીં પાંચ મિનિટ જેવો સમય થયો છે ઘી બધું જ છૂટું પડ્યું છે અને લોટ છે તે એકદમ સરસ ફૂલી ગયો છે ઉપર તમને બબલ્સ પણ દેખાતા હશે તો જેમ જેમ સમય થશે તેમ તેમ આ રીતે બબલ્સ આવતા જશે અને એકદમ સરસ ચણાનો લોટ છે તે ફૂલીને રેડી થશે તો હજુ આપણે થોડો ડાર્ક કલર કરવાનો છે તો મિનિટ જેવો સમય થયો છે પરફેક્ટ કલર છે મોનથાળ માટે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ રીતે કન્ટિન્યુ ત્રણથી ચાર મિનિટ સુધી આ મિશ્રણને હલાવી અને થોડું ઠંડુ કરવાનું છે તો અહીં ચાર મિનિટ જેવો સમય થયો છે મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ગોળ ઉમેરીશું તો આપણે આજે ગોળથી બનાવવાનો છે આ મોનથાળ જે ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમારે વધારે પડતો ગળ્યો મોનથાળ ખાવો હોય તો તમે એક વાટકી જેટલો લઈ શકો છો મેં અત્યારે પરફેક્ટ માપની સાથે મોનથાળ બનાવ્યો છે એટલા માટે અડધી વાટકી જેટલો જ ગોળ ઉમેર્યો છે તમે વધુ ગળ્યું ખાતા હોય તો તમે ગોળની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો આ કઢાઈ પણ ગરમ છે અને જે મિશ્રણ છે એ પણ ગરમ છે તો ફટાફટ હલાવી અને આપણે ગોળને ઓગાળી લઈએ તો જેમ જેમ ગોળ ઓગળશે અને જેમ જેમ આ મિશ્રણ ઠંડુ થશે તેમ મોનથાળનો જે કલર છે તે પરફેક્ટ આવી જશે જ્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી ત્યારે થોડો લાઇટ કલર લાગતો હતો પણ આ રીતે જેમ જેમ ઠંડુ થશે તેમ એકદમ સરસ કલર આવી જશે તો ગોળને આપણે કન્ટિન્યુ હલાવી અને ઓગાળી લેવાનો છે ગેસની ફ્લેમ ઓન નથી કરવાની ઓફ જ રાખવાની છે ફટાફટ બધું હલાવી અને બરાબર આપણે ગોળને છે તે ઓગાળી અને મિક્સ કરી લેવાનો છે જેમ જેમ ગોળ અગડશે તેમ તેમ આ મિશ્રણ ઘટ થતું જશે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મોંથાળ છે તે દાણાવાળો અને પરફેક્ટ કલરની સાથે બનીને રેડી થયો છે તો હવે આપણે ગોળને ઓગાળી લઈએ તો અહીં ગોળ છે તે મિક્સ થઈ ગયો છે એકદમ સારી રીતે તો હવે આપણે આ મોંથાળને શેપ આપવા માટે એક પ્લેટમાં લઈ લઈએ તો મોનથાળ થોડો જાડો હોય છે તેના પીસેસ થોડા જાડા હોય છે એટલા માટે થોડી નાની અને ઊંડી એવી પ્લેટ લેવાની અને એ પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની ત્યારબાદ આ આપણે ચણાના લોટનું જે મિશ્રણ રેડી કર્યું છે તે બધું જ એ પ્લેટમાં એડ કરી દેવાનું છે ત્યારબાદ ઉપરની સપાટીને આપણે લીસી કરી લેવાની છે એટલે કે આ મિશ્રણને એકદમ સારી રીતે પ્લેટમાં સ્પ્રેડ કરી દેવાનું છે તો હું અત્યારે ચમચાની મદદથી આ પ્રોસેસ કરું છું તમે વાટકો અથવા ગ્લાસ અથવા કોઈપણ સ્પેચ્યુલાની મદદથી એકદમ સારી રીતે પ્રેસ કરી અને ઉપરની સપાટીને આ રીતે લીસી એટલે કે સ્ટ્રેટ કરી શકો છો તો આ રીતે એકદમ સીધી સપાટી કરી લીધા બાદ આપણે ચાખુથી પહેલાં કટ લગાવી લઈશું જેથી કરી જ્યારે આપણે મોંથાળાના પીસીસના પ્લેટમાંથી બહાર કાઢીએ તો તે તૂટી ના જાય તો પહેલાં જ આ પ્રોસેસ કરી લેવાની છે કટ લગાવી લેવાના છે અને અહીં મારે કેટલી ક્વોન્ટિટીમાં ઘીની જરૂર પડી છે એ હું તમને બતાવી દઉં તો મારે ટોટલ એક વાટકા જેટલા ઘીની જરૂર પડી છે કેમ કે મેં થોડો ઘીવાળો બનાવ્યો છે તમે બે વાટકા ચણાના લોટી સામે પોણો કપ ઘી લેશો તો પણ ચાલશે તો પણ તમારો મોંથાળ પરફેક્ટ જ બનશે પણ મેં થોડો લચકાવાળો અને થોડો ઘીવાળો રાખ્યો છે એટલા માટે એક વાટકા જેટલા ઘીની જરૂર પડી છે તો આ રીતે આપણે પરફેક્ટ એવા કટ લગાવી લેવાના છે તો કટ લગાવી લીધા બાદ આપણે તેને ખસખસથી ઉપર ડેકોરેટ કરીશું ગાર્નિશ કરીશું તમે તમારા કોઈ પણ ફેવરિટ ફ્રૂટ લઈ શકો છો પણ મને ખસખસની સાથે મોંથાળને ખાવાની ખૂબ મજા પડે છે તો હું મોંથાળની સાથે આ કોમ્બિનેશનનો ઉપયોગ કરું છું તો આપણે એકદમ સારી રીતે ખસખસને છે તે ઉપર સ્પ્રિન્કલ કરી લઈએ ખસખસને લગાવી લીધા બાદ આપણે આ મિશ્રણને એટલે કે મોનથાળને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે તો સાઈડ પર મૂકી દઈએ આ પ્લેટ એકદમ સારી રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે આ જે કટ લગાવેલા છે તેની ઉપર ફરીથી તાવી થાતી અથવા તો ચાકુની મદદથી ફરી એકવાર કટ લગાવી અને પીસીસને છે તે બહાર કાઢી અને સૌ કરી લઈએ તો તમે કઈ રીતે મોનથાળ બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને એકવાર આ સહેલી રીત તો ચોક્કસથી ટ્રાય કરજો જોઈ શકો છો એકદમ સરસ દાણાદાર મોનથાળ રેડી છે તો સૌ કરી લઈએ તૈયાર છે આજની આપણી અનોખી અને સ્પેશિયલ રેસિપી જે છે મોન થાળ આ મોનથાળની રેસીપી તમને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવનારા તહેવારમાં એકવાર આ રીતે મોનથાળ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો સૌને પસંદ પણ આવશે અને સોફ્ટ પણ બનશે જો તમારે આવી બીજી ફેસ્ટિવલ સ્પેશિયલ અથવા તો અનોખી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી અને સાથે સાથે હેલ્ધી રેસીપીઓ મળી રહેશે આવી બીજી ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીની સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ